वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण त्रण विषय अंग्रेजी। विषय अंग्रेजी अंदर आज आप भणवानुं छे वर्गखंडनी वस्तु, एटले के आगळना भाग में आप जोई गया छे यूनिट नंबर में 9 अंदर पहेलो भाग। ए पहेला भाग में आप शुं भण्या, तो के पहेला भागनी अंदर हतुं आपणे वेजिटेबल्स। वेजिटेबल्स एटले के शाकभाजी। शेना विषे भण्या? तो के शाकभाजी विषे आपणे भण्या। तो आज 9 अपना यूनिट नंबर 9 नाम है ये जीके पावर। जीके पावर एटले मैं तमने आगळना वीडियो में कह्युं के जनरल नॉलेज जे आपणी पासे होवुं खूब ज जरूरी है। तो आज यूनिट नंबर 9 अंदर आपणे बीजो ज भाग एटले भणवानो छे, એટલે કે એનું નામ છે વર્ગખંડની વસ્તુઓ, થિંગ્સ ઇન ક્લાસરૂમ। શું આવશે? તો કે થિંગ્સ ઇન ક્લાસરૂમ આવશે। तो विद्यार्थी मित्रों, एटले के थशे वर्गखंडनी वस्तुओ। पहली बात तो ए के क्लासरूम एटले थशे वर्गखंड। शुं थशे? वर्गखंड। तो एना माटे वर्गखंडनी वस्तु शीखवा माटे एना पे पहला तो आपणे वर्गखंडनो स्पेलिंग तो शीखवो पड़शे ने, क्लासरूमनो स्पेलिंग शीखवो पड़शे, केम के आमने वचाई छे क्लासरूम। तो विद्यार्थी मित्रों, चलो क्लासरूमनो स्पेलिंग शुं थशे ए आपणे जोईए। तो के सी एल ए डबल एस आर डबल ओ एम। तो हवे जोईए फरीथी, तो के सी एल ए डबल एस आर डबल ओ एम। क्लासरूम, क्लासरूम एटले वर्गखंड। फरीथी एक वार जोईए तो विद्यार्थी मित्रों, जो आपणे क्लासरूमनो स्पेलिंग छे ए खूब मोटो छे। हवे ज्यारे आपणे एने याद करवो छे तो आपणे केवी रीते याद करीशुं? तो पहेला सी एल ए डबल एस आर डबल ओ एम सी ए सी एल ए। हवे जो अहीं तो पहला ए याद रखवानो, क्लासनो स्पेलिंग अने पछी रूमनो स्पेलिंग। तो पहला क्लासनो स्पेलिंग याद करिए तो एना माटे आपणे 3 भाग पाड़ी दईए कि सी एल ए डबल एस आर। आर जे छे ए रूमना स्पेलिंगमां जतो रहेशे, तो आપણે એ રીતે નથી કરવું। તો સી એલ એ અને ડબલ એસ ક્લાસનો સ્પેલિંગ થઈ ગયો। હવે રૂમનો સ્પેલિંગ કરવો છે તો કે આર ડબલ ઓ આર ડબલ ઓ એમ। આ બંને જે છે એકવાર અને આ વચ્ચેના બંને સાથે લઈશું એટલે થશે આર ડબલ ઓ એમ, એટલે રૂમ, એટલે આખું બનશે ક્લાસરૂમ। આને શું કહેવાય છે? તો કે ક્લાસ રૂમ કહેવાશે। શું કહેવાશે? ક્લાસ રૂમ। ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ। શું થશે? ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ। આપણે જે શીખી રહ્યા છીએ એ યુનિટ નંબર 9 અંદરનો બીજો ભાગ જે છે એ અત્યારે આપણે શીખી રહ્યા છીએ। તો અત્યારે આપણે હવે શીખવાનું છે વર્ગખંડની વસ્તુઓ। વર્ગખંડ એટલે કે તમે જે શાળાએ આવો છો અને શાળામાં જે ક્લાસની અંદર બેસો છો એને કહેવાય છે વર્ગખંડ। શું કહેવામાં આવે છે બાળકો? એને વર્ગખંડ કહેવામાં આવે છે, જેને આપણે ક્લાસરૂમ કહીએ છીએ, બરાબર ને? એ ક્લાસરૂમ જે છે અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં એને કહેવામાં આવે છે વર્ગખંડ। શું કહેવામાં આવે છે? વર્ગખંડ। તો આ જે વર્ગખંડની અંદરની જે વસ્તુઓ છે, એટલે કે આપણે જે બેન્ચ પર બેસીએ છીએ એ બેન્ચ છે એ ક્યાંની વસ્તુ કહેવાય છે? તો કે વર્ગખંડની અંદરની વસ્તુ કહેવાય છે। પછી જે ટીચર એટલે કે હું જે બોર્ડ ઉપર લખી તમને જે ભણાવું છું તે બોર્ડ જે છે એ બોર્ડ પણ એક શું છે? તો કે વર્ગખંડ અંદરની વસ્તુ છે। પછી જેના દ્વારા હું તમને ભણાવું છું એટલે કે ચોક દ્વારા લખાવીને તમને ભણાવું છું તો એ ચોક જે છે એ પણ એક વર્ગખંડની વસ્તુ કહેવાય છે। પછી ચોક દ્વારા લખ્યા બાદ જે ભૂસવામાં આવે છે એના માટે આપણે ડસ્ટરનો ઉપયોગ કરીએ છીએ તો એ ડસ્ટર પણ એક વર્ગખંડની વસ્તુ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, એ બધી જ વસ્તુને અંગ્રેજીમાં શું કહેવાય છે એના વિશે આપણે આજે જોવાનું છે। એની સાથે સાથે આપણે એમના સ્પેલિંગ પણ શીખવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ પણ શીખીએ, એમના ઉચ્ચાર પણ શીખીએ અને ઉચ્ચારની સાથે અર્થ પણ શીખીએ। કોઈવાર એવું હોય છે કે આપણે એ વસ્તુની અંગ્રેજીમાં જ બોલતા હોઈએ છીએ, એનો ગુજરાતી જે અર્થ થતો હોય એ આપણને ખબર જ હોતો નથી, અને કોઈવાર એવું હોય છે કે આપણે ગુજરાતી શબ્દ જ બોલતા હોય છે એનો અંગ્રેજી અર્થ શું થાય છે એ આપણને ખ્યાલ હોતો નથી। તો ચાલો આજે વર્ગખંડની વસ્તુમાં આપણે એનું સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ શીખીએ। તો ચાલો આપણને સૌ પ્રથમ એક સૂચના આપેલી છે, જે સૂચના આપણે વાંચીએ। તો સૂચના આપણને આપેલી છે કે તમારા વર્ગખંડની વસ્તુઓના ચિત્રો જુઓ। તમારા વર્ગખંડની વસ્તુઓને એટલે કે આપણી જે વર્ગખંડની વસ્તુઓ છે એના ચિત્ર આપણે જોવાના, તેમના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત વાંચીને યાદ કરો।
એટલે કે આપણે તેને જોવાની છે વસ્તુને, એ વસ્તુને જોયા બાદ તેનું સ્પેલિંગ યાદ કરવાનો છે, સ્પેલિંગ યાદ કર્યા પછી તેનો ઉચ્ચાર અને પછી એનો અર્થ આપણે જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને સૌ પ્રથમ તો આપેલું છે બોર્ડ. શું આપેલું છે? બોર્ડ. તો એ બોર્ડને કહેવાય છે કાળું પાટિયું. જો મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે કોઈ વસ્તુ એવી હોય છે કે જે આપણે એને અંગ્રેજીમાં જ શબ્દો બોલતા હોઈએ છીએ, પરંતુ જો એને ગુજરાતીમાં શું કહેવાશે? તો કે એને ગુજરાતીમાં કહેવાય છે કાળું પાટિયું, અને અંગ્રેજીમાં એને કહેવાય છે બ્લેક બોર્ડ. શું કહેવાય છે? તો કે આપણા ક્લાસની અંદર જે બોર્ડ આવે છે એને કહેવાય છે બ્લેક બોર્ડ. તો ચાલો આજે બ્લેક બોર્ડનો સ્પેલિંગ જોઈએ. તો બ્લેક બોર્ડનો સ્પેલિંગ જે છે, પહેલાં અહીંયા હું જો તમને અલગ ભાગ કરી દો, તો અહીંયા બ્લેકનો સ્પેલિંગ અને પછી આવશે બોર્ડનો સ્પેલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગ તો આપણે એકવાર તો ભણી જ ગયા છીએ, આજે આપણે રિવિઝન કરીએ છીએ એટલે કે પુનરાવર્તન કરીએ છીએ. તો ત્યારે આપણે એકવાર તો શીખી ગયા છીએ, પણ આજે તમે ફરીથી હજુ એકવાર તમે શીખી લેજો, એટલે કે આપણને કોઈ પણ વખત જ્યારે આ સ્પેલિંગની જરૂર પડે તો આપણે આસાનીથી આપણે જવાબ લખી શકીએ. કે કોઈ પણ વાર આપણને પરીક્ષામાં પૂછાય છે તો આપણને ઉચ્ચાર તો આવડતો હોય છે, પરંતુ આપણે એનો સ્પેલિંગ લખી શકતા નથી. તો આજે ફરીથી આપણે એનું રિવિઝન કરીએ છીએ, બરાબર? તો રિવિઝન કરીએ છીએ તો રિવિઝનમાં આપણે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી અને ખાસ યાદ રાખી લઈએ, એટલે આપણને એ વસ્તુ ભૂલાય નહીં. કેમ કે એકવાર તો આપણે ભણી જ ચૂક્યા છીએ, આજે આપણે બીજી વાર ભણવાના છીએ, તો પછી આજે ધ્યાનથી ભણી લઈએ તો પછી આપણને ભવિષ્યમાં ગમે ત્યારે એ વસ્તુની જરૂર પડે તો આપણે આસાનીથી એનો જવાબ લખી શકીએ છીએ. ચાલો તો આજે આપણે બ્લેકબોર્ડનો અત્યારે આપણે સ્પેલિંગ ફરી વાર જોઈએ. કે એકવાર તો આપણે આગળ ભણી જ ગયા છીએ, તો આજે બીજી વાર. તો એનો સ્પેલિંગ થશે બી એલ એ સી કે, બ્લેક. બી ઓ એ આર ડી, બોર્ડ. એટલે થશે આખું બ્લેક બોર્ડ. શું થશે? બ્લેક બોર્ડ. હવે એને સ્પેલિંગને આપણે ફરીથી જોઈએ, તો કે બી એલ એ સી કે બી ઓ એ આર ડી, બ્લેક બોર્ડ. શું કહેવાશે આને? બ્લેક બોર્ડ. એટલે એને ગુજરાતીમાં કહેવાય છે કાળું પાટિયું. બ્લેક એટલે કે કાળું અને બોર્ડ એટલે થશે પાટિયું. શું થશે? તો કે પાટિયું. તો ચાલો હવે સ્પેલિંગ આપણે જોઈ તો ગયા, પણ કેવી રીતે યાદ રખાશે એટલા મોટા સ્પેલિંગને? તો યાદ રાખવાનું રહેશે બી એલ એ. કેવી રીતે? તો કે બી એલ એ સી કે, બી એલ એ સી કે. હવે બોર્ડનો સ્પેલિંગ યાદ રાખવાનો છે, તો બી ઓ એ આર ડી, બી ઓ એ આર ડી, બી એલ એ સી કે, બી ઓ એ આર ડી, બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું. ચાલો હવે કાળા પાટિયું તો આપણે જોઈ લીધું. હવે એમાં આપણે કાળા પાટિયામાં શેના વડે લખીએ છીએ? તો કે ચોક વડે લખીએ છીએ. એટલે કે જે ટીચર આપણને ભણાવે છે ત્યારે ચોક વડે કાળા પાટિયામાં લખવામાં આવે છે. તો એના માટે હવે ચોકનો સ્પેલિંગ આપણે ફરીથી જોઈએ, એટલે કે આપણે અત્યારે પુનરાવર્તન કરીએ છીએ એટલે કહું છું કે આપણે ફરીથી જોઈએ, બરાબર? તો ચાલો હવે ચોકનો સ્પેલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ચોક એટલે તો ચોક જ થશે, પણ જો એનો સ્પેલિંગ આપણે જોઈએ તો એનો સ્પેલિંગ થશે સી એચ એ એલ કે, સી એચ એ એલ કે, ચોક એટલે કે ચોક. તો ફરીથી આપણે એકવાર ચોકનો સ્પેલિંગ જોઈએ, સી એચ એ એલ કે, ચોક એટલે કે ચોક. હવે તમારે ચોકનો સ્પેલિંગ યાદ રાખવો છે, તો ચોકનો સ્પેલિંગ કેવી રીતે યાદ રાખીશું? તો આપણે યાદ રાખીશું કે સી એચ એ એલ કે, સી એચ એ એલ કે, ચોક એટલે કે ચોક. ત્યારબાદ આપણને સ્પેલિંગ આપવામાં આવેલો છે ખુરશીનો. ચિત્ર જુઓ, શાનું આપેલું છે? ખુરશીનું ચિત્ર આપેલું છે. તો સ્પેલિંગ પણ નીચે ખુરશીનો જ આપેલો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા ક્લાસરૂમમાં તો કદાચ ખુરશી ના હોય, પરંતુ આપણા ઘરમાં તો ખુરશી હોય કે નહીં? અહીંયા ભલે આપણને વર્ગખંડની વસ્તુ આપી, પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કે એવો સ્પેલિંગ જે આવે એને આપણે યાદ કરી લઈએ તો આપણને ભવિષ્યમાં પણ એ સ્પેલિંગને આપણને કામમાં લાગે. તો આપણે જ્યારે આપણા ઘરની વસ્તુમાં જે ખુરશી આવે છે એ ખુરશીને પણ આપણે કોઈ વાર સ્પેલિંગ લખવું હોય તો આપણે લખી શકીએ છીએ. તો જુઓ, ખુરશીને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કે ચેર. શું કહેવાશે? ચેર. ચેર એટલે કે થશે ખુરશી. હવે જો ખુરશીનો સ્પેલિંગ જોઈએ, તો ખુરશીનો સ્પેલિંગ થશે સી એચ એ આઈ આર, ચેર એટલે કે ખુરશી. ફરીથી એકવાર સ્પેલિંગ જોઈએ ખુરશીનો, સી એચ એ આઈ આર, ચેર એટલે કે ખુરશી. શું થશે? ચેર એટલે કે ખુરશી. હવે સ્પેલિંગ યાદ કરવો છે તો કેવી રીતે? તો કે સી એચ એ આઈ આર. આમાં શું હતું? તો કે સી એચ એ એલ કે, એટલે ચોકનો સ્પેલિંગ થઈ ગયો હતો.
आमां सी एच एज आवे छे पण आई आर आवशे एटले ए चेरनो स्पेलिंग थई जशे, चेर एटले के खुर्शी। चलो हवे जोईए आगळनो स्पेलिंग। तो आगळनो स्पेलिंग आपणने આપવામાં આવેલું છે ટેબલનું, શાનો સ્પેલિંગ આપેલું છે ટેબલનું, તો ટેબલને એટલે કે ટેબલ જ થાય છે। હવે ટેબલમાં પણ એવું હોય છે કે આપણા ક્લાસરૂમની અંદર તો નથી, પરંતુ આપણા ઘરે પણ આ ટેબલ હોય છે જેના ઉપર આપણે ટીવી પણ મૂકેલું હોય છે, કોમ્પ્યુટર પણ મૂકેલું હોય છે, તો એ ટેબલ આપણને, એ સ્પેલિંગ આપણને ગમે ત્યારે કામમાં આવી શકે છે, તો એના માટે પણ આ શીખવું જરૂરી છે। તો ટેબલનો સ્પેલિંગ કરીએ યાદ, ટી એ બી L E, ફરીથી T A B L E, ટેબલ એટલે કે ટેબલ। ટેબલનો સ્પેલિંગ કેવી રીતે યાદ કરીશું? તો કે T A B L E। કેવી રીતે યાદ રાખીશું ટેબલનો સ્પેલિંગ? T A B L E, ટેબલ એટલે કે ટેબલ। ચાલો હવે આગળ તમે જે વસ્તુ પર બેસો છો એનું સ્પેલિંગ આપેલો છે। તમે શાની પર બેસો છો? તો કે બેન્ચ પર બેસો છો। હવે જો બેન્ચ જે છે એ અંગ્રેજી શબ્દ છે, મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે કે કોઈ એવો પણ શબ્દ હોય છે જેને આપણે અંગ્રેજીમાં જ બોલતા હોઈએ છીએ, ગુજરાતી શબ્દ આપણને ખ્યાલ જ હોતો નથી। તો જો બેન્ચ જે છે એને, બેન્ચને આપણે ગુજરાતીમાં કહેવામાં આવે છે પાટલી। શું કહેવાય છે? પાટલી। તો બેન્ચને ગુજરાતીમાં કહેવાશે પાટલી। તો બેન્ચનો સ્પેલિંગ થશે બી ઈ એન સી એચ, બેન્ચ એટલે કે પાટલી। શું થશે? બેન્ચ એટલે કે પાટલી થશે। બેન્ચનો સ્પેલિંગ આપણે ફરીથી જોઈએ, બી ઈ એન સી એચ, બેન્ચ એટલે પાટલી। હવે બેન્ચનો સ્પેલિંગ આપણે યાદ કરવો છે તો આપણે કેવી રીતે બેન્ચનો સ્પેલિંગ યાદ કરીશું? તો બી ઈ એન, બી ઈ એન સી એચ, આપણે બેન લખીએ એ રીતે બી ઈ એન સી એચ, બેન્ચ, બી ઈ એન સી એચ, બેન્ચ એટલે થશે પાટલી। હવે આગળ આપણને આપેલું છે ચાટ। શું આપેલું છે? ચાટ આપેલું છે। તો ચાટ, તો ચાટ એટલે ચાટ કોને કહેવાય છે? તો જો અહીંયા આપણને આપેલું છે નંબર્સ 1 to 10, પછી 1, તો 1 એટલે કે એકનું એક ચિત્ર હોય, 2 એટલે બે ચિત્ર હોય, 3 એટલે કે 3 ચિત્ર હોય, એવી રીતે જે ચાટ આવે છે એને કહેવાય છે ચાટ। અને શું કહેવામાં આવે છે? તો કે ચાટ કહેવામાં આવે છે। હવે વર્ગખંડની વસ્તુમાં એટલે કે આપણા ક્લાસમાં કદાચ ચાટ હોય પણ અને ના પણ હોય તો આપણે એનો ચાટનો સ્પેલિંગ પણ ઘણીવાર કામમાં લાગે। તો ચાલો ચાટનો સ્પેલિંગ થશે સી એચ એ, શું થશે? સી એચ એ આર ટી, ચાટ। શું થશે? ચાટ એટલે કે ચાટ। હવે જો ચોકનો સ્પેલિંગ સી એચ એથી શરૂ થતો હતો અને ચેરનો સ્પેલિંગ પણ સી એચ એથી શરૂ થતો હતો, અને અહીંયા હવે ચાટનો સ્પેલિંગ પણ સી એચ એથી શરૂ થાય છે। ચોકના સ્પેલિંગમાં છેલ્લે એલ કે લખશે, ચેરના સ્પેલિંગમાં આઈ આર લખશે અને ચાટના સ્પેલિંગમાં આર ટી લખશે, એટલે કે તમે એક સ્પેલિંગ યાદ કરો છો એટલે 3 સ્પેલિંગ મોઢે થઈ જશે, એવી રીતે તમારે સ્પેલિંગ મોઢે પણ થઈ જશે। તો ચાટનો સ્પેલિંગમાં આપણે શું જોયું? તો કે ચાટના સ્પેલિંગમાં આપણે જોયું કે સી એચ એ આર ટી, ચાટ એટલે કે ચાટ। હવે ચાટનો સ્પેલિંગ આપણે યાદ કરવો છે તો કેવી રીતે કરીશું? તો ચાટનો સ્પેલિંગ આપણે યાદ કરીશું કે સી એચ એ આર ટી, જેવી રીતે ચોકનો સ્પેલિંગ મોઢે કર્યો તો ચોકનો સ્પેલિંગ કેવી રીતે મોઢે કર્યો? તો કે સી એચ એ એલ કે, ચોક એટલે ચોક થતું હતું। ચેરનો સ્પેલિંગ આપણે કેવી રીતે યાદ કર્યો? તો કે સી એચ એ આઈ આર, ચેર એટલે કે ખુરશી। અને હવે ચાટનો સ્પેલિંગ, તો ચાટનો સ્પેલિંગ પણ એવી રીતે સી એચ એ આર ટી, ચાટ એટલે કે ચાટ। ચાલો હવે આગળનો સ્પેલિંગ જોઈએ। તો આગળ આપણને સ્પેલિંગ આપવામાં આવેલો છે નકશાનો। શું કહેવાની છે આને? નકશો। તો આખો જે દોરેલો છે એ છે નકશો। તો વર્ગખંડની વસ્તુની અંદર જે નકશો આપેલો છે એ, બરાબર? તો હવે નકશાને અંગ્રેજીમાં કહેવાય છે મેપ। શું કહેવાય છે? મેપ। શું કહેવાય? મેપ। તો મેપ એટલે થશે નકશો। હવે મેપનો સ્પેલિંગ શું થાય છે? તો કે મેપનો સ્પેલિંગ થશે એમ એ પી। શું થશે? એમ એ પી, મેપ એટલે નકશો। શું થાય? એમ એ પી, મેપ એટલે નકશો। હવે મેપનો સ્પેલિંગ યાદ કરવો છે તો એમ એ પી, 3 જ અક્ષર છે એટલે અહીંયા કાંઈ છૂટું પાડવાનું પણ નહીં આવે, અને નાનો એવો સ્પેલિંગ છે એટલે ઝડપથી પણ આપણે યાદ કરી શકીએ એવો સ્પેલિંગ છે, એટલે એમ એ પી, મેપ એટલે કે નકશો।
चलो हवे आग आपने जे आपेलू छे ए छे नोटिस बोर्ड। शू आपेलू छे? नोटिस बोर्ड जे आपड़ा क्लास नी अंदर होय छे, बराबर। तो नोटिस बोर्ड नी अंदर एवुं लखेलू छे कि टुडे इज होलिडे, केम के अत्यारे आपणे शुं शीखीए छीए? अंग्रेजी विषय शीखीए छीए, एटले नोटिस पण केमां आपेली छे? अंग्रेजीमां आपेली छे। टुडे एटले शुं थशे? आजे। इज एटले के छे, होलिडे एटले के रजा। शुं लखेलू छे आ? टुडे इज होलिडे। टुडे नो स्पेलिंग थशे टी ओ डी ए वाय, टुडे एटले आजे, आई एस इज इज એટલે કે છે હોલિડે, તો એચ ઓ એલ આઈ ડી એ વાય, હોલિડે એટલે કે રજા, આજે રજા છે, એવું નોટિસ બોર્ડની અંદર અહીંયા લખવામાં આવેલું છે। તો ચાલો હવે નોટિસ બોર્ડનો સ્પેલિંગ જોઈએ। તો નોટિસ બોર્ડનો સ્પેલિંગ શું થશે? તો નોટિસ અને બોર્ડ, એટલે કે નોટિસ બોર્ડ એટલે તો નોટિસ બોર્ડ જ થાય છે, પરંતુ એનું સ્પેલિંગ નોટિસ અને બોર્ડ અહીંયા જ આપણને અલગ કરેલો છે। તો ચાલો હવે પહેલાં નોટિસનો સ્પેલિંગ જોઈએ। તો એન ઓ ટી આઈ સી ઈ, નોટિસ બોર્ડનો સ્પેલિંગ। બી ઓ એ આર ડી, બોર્ડ, નોટિસ બોર્ડ એટલે નોટિસ બોર્ડ। હવે આટલો મોટો સ્પેલિંગ છે, ફરીથી એકવાર જોઈએ। એન ઓ ટી આઈ સી ઈ B O A R D, નોટિસ બોર્ડ। નોટિસ બોર્ડ એટલે નોટિસ બોર્ડ, એટલો મોટો સ્પેલિંગને આપણે યાદ કરવો છે। તો કેવી રીતે? તો N O T I C E, N O T I C E, બોર્ડનો સ્પેલિંગ। B O A, B O A R D, B O A R D, નોટિસ બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ। ચાલો હવે આગળ આપણને સ્પેલિંગ આપેલો છે પંખાનો, આપણને ચિત્ર જોઈને કહી શકીએ કે ભાઈ નીચે જે સ્પેલિંગ છે એ પંખાનો છે। પંખો, તો પંખાને અંગ્રેજીમાં કહેવાય છે ફેન। શું કહેવાશે? ફેન। તો ફેનનો સ્પેલિંગ પણ નાના એવો છે મેપના સ્પેલિંગની જેમ। ફેનનો સ્પેલિંગ થશે એફ એ એન, ફેન એટલે કે પંખો। ફેનનો સ્પેલિંગ શું થશે? એફ એ એન, ફેન એટલે પંખો। એને પણ આપણે યાદ રાખવા માટે ત્રણ જ અક્ષર છે, એફ એ એન, ફેન એટલે પંખો। ચાલો હવે આગળનો સ્પેલિંગ જોઈએ। તો આગળ આપણને આપેલો છે સ્પીકરનો સ્પેલિંગ, જે આપણે પ્રાર્થના આપણા ક્લાસની અંદર હોય છે, જેમાં આપણે પ્રાર્થના સાંભળતા હોઈએ છીએ। તો સ્પીકર એટલે થાય છે સ્પીકર। સ્પીકરનો સ્પેલિંગ જોઈએ, એસ પી ઈ એ કે ઈ આર, એસ પી ઈ એ કે ઈ આર, સ્પીકર એટલે સ્પીકર। હવે સ્પીકરનો સ્પેલિંગ યાદ કરવો છે, એસ પી ઈ, કેવી રીતે યાદ કરીશું? તો કે એસ પી ઈ એ કે ઈ આર, એસ પી ઈ એ કે ઈ આર, સ્પીકર એટલે કે સ્પીકર। ત્યારબાદ આપણને સ્પેલિંગ આપેલો છે ડસ્ટરનો, જે આપણે બોર્ડ સાફ કરવા માટે ટીચર ઉપયોગ કરે છે। તો હવે ડસ્ટરનો સ્પેલિંગ જોઈએ, તો ડસ્ટર એટલે કે ડસ્ટર જ થાય છે। તો ડસ્ટરનો સ્પેલિંગ થશે ડી યુ એસ ટી ઈ આર, ડસ્ટર એટલે કે ડસ્ટર। ડસ્ટરનો સ્પેલિંગ ફરીથી જોઈએ, ડી યુ એસ ટી ઈ આર, ડસ્ટર એટલે ડસ્ટર। હવે ડસ્ટરનો સ્પેલિંગ યાદ કરવો છે તો કેવી રીતે કરીશું? ડી યુ એસ ટી ઈ આર, ડી યુ એસ ટી ઈ આર, ડસ્ટર એટલે કે ડસ્ટર। ચાલો એના પરથી થોડા પ્રશ્નો આપેલા છે એ જોઈએ। તો ચાલો સૂચના વાંચીએ। પ્રશ્ન છે એટલે એની સૂચના આપેલી છે, નીચેનામાંથી તમારા વર્ગખંડમાં જે વસ્તુઓ હોય તેની બાજુના બોક્સમાં ખરાની નિશાની કરો। કે નીચે આપણને ચિત્ર આપેલા છે, એ ચિત્રની બાજુમાં બોક્સ આપેલા છે, જો આપણા વર્ગખંડની અંદર એ વસ્તુ આપેલી હોય તો ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે। આ પણ આપણે પાઠ્ય ચોપડીમાં આપણા અંગ્રેજીની ચોપડીમાં ટીક માર્ક તો થઈ ગયું છે, પણ ફરીથી આજે આપણે રિવિઝન જોઈ લઈએ। તો પહેલું આપેલું છે નકશો, એટલે કે મેપ। તો મેપ આપણા ક્લાસરૂમમાં નથી એટલે ત્યાં ખરાની નિશાની નહીં કરીએ। કબાટ, તો કે ટીચર જે ચોપડા મૂકે છે એ આપણા ક્લાસમાં કબાટ છે એટલે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું। બેસવા માટે ટેબલ, તો એ નથી એટલે ત્યાં ખરાની નિશાની નહીં કરીએ। કાચ, કાચ નથી એટલે ત્યાં ખરાની નિશાની નહીં આવે। પછી આગળ આપેલું છે ચોક, તો ચોક ક્લાસમાં હોય છે એટલે ત્યાં ખરાની નિશાની કરવાની। કાતર,
हूँ कातर क्लास में होते नहीं एट्ले त्या खरा निशानी करवानी नहीं। पची नोटिस बोर्ड तो नोटिस बोर्ड क्लास में है एट्ले त्या खरा निशानी करवानी। डस्टर तो डस्टर क्लासरूम में हो एट्ले त्या खरा निशानी करवानी। फोन तो फोन पण क्लासरूम में है एट्ले खरा निशानी करवानी। टेबल टेबल क्लासरूम में ना हो एट्ले खरा निशानी नहीं करवानी। पेन तो पेन पण टीचर पास हो क्लासरूम में हो एट्ले खरा निशानी करवानी। खुर्शी क्लासरूम में अपना क्लासरूम में नहीं एट्ले खरा निशानी करवानी नहीं। बेसवा माटे बाकड़ो ए अपना क्लासरूम में नहीं एट्ले अहीं कहीं नहीं आवे। पछी पोट तो पोट एट्ले के कूंजो कूंजो पण अपना क्लास में नहीं एट्ले त्यां कहीं नहीं आवे। बेन्च तो बेन्च अपना क्लास में है एट्ले अहीं खरा निशानी आवशे। पंखो पण छे अपना क्लास में एट्ले अहीं खरा निशानी करवानी। घड़ियाळ अपना क्लास में नहीं एट्ले अहीं कहीं नहीं आवे। चार्ट तो अपना क्लास में नहीं एट्ले कहीं नहीं आवे। स्पीकर अपना क्लास में है एट्ले अहीं खरा निशानी आवशे। बारी अपना क्लास में है एट्ले खरा निशानी आवशे। चलो हवे आगळनो प्रश्न आपेलो छे बॉक्स में आपेला स्पेलिंग नी मददथी तेनी नीचेना स्पेलिंग पूरा करो। अहीं बॉक्स में स्पेलिंग आपेला छे एनी मददथी आपणे नीचेना स्पेलिंग पूरा करवाना छे। तो चलो बी खाली जगह सी के बी खाली जगह आर डी। હવે જો બી વાળો સ્પેલિંગ કયો છે તો કે આ છે તો છે તો ખરી પણ પાછળ આર ડી આવે છે તો કે નહીં। હવે જુઓ તો અહીંયા રહ્યો તો આપણે બી લખેલો છે પછી એલ લખવાનો એ લખવાનો સી કે બી આપેલો છે અને ઓ એ લખવાનો છે અને આર ડી આપેલો છે આ સ્પેલિંગ આવી ગયો। હવે નીચેનો સ્પેલિંગ તો નીચેનો સ્પેલિંગ બી આપેલો છે અને પાછળ સી એચ આપેલો છે તો અહીંયા છે તો લાઈન કરો બી ઈ એન સી એચ। પછી આગળ આપેલો છે એસ અને છેલ્લે આપેલો છે આર અને વચ્ચે આપેલો છે એ કે તો ચાલો સેનો સ્પેલિંગ છે સ્પીકરનો એસ પી ઈ એ કે ઈ આર સ્પીકર બરાબર। હવે આગળ આપણને સ્પેલિંગ આપેલો છે ટી ખાલી જગ્યા બી ખાલી જગ્યા ઈ તો ટી ખાલી જગ્યા બી ખાલી જગ્યા ઈ થશે તો ટેબલનો સ્પેલિંગ ટી। પછી આપણને આપશે એ લખવાનો બી આપેલો છે એલ લખવાનો અને ઈ આપેલો છે। પછી આપણને આગળ સ્પેલિંગ આપેલો છે સી ખાલી જગ્યા એ ખાલી જગ્યા આર તો શેનો છે ચેર તો સી એચ લખવાનો એ આપેલો છે આઈ લખવાનો અને આર આપેલો છે। પછી આગળ હવે છેલ્લો એક સ્પેલિંગ બાકી રહ્યો જે આપણને આપેલો છે ચાર્ટનો સ્પેલિંગ તો સી આપેલો છે એચ લખવાનો એ આપેલો છે આર લખવાનો અને ટી આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આજના ભાગમાં આપણે જોયું વર્ગખંડની વસ્તુઓ। તો આગળના ભાગમાં આપણે હવે યુનિટ નંબર 9 ના ત્રીજા ભાગ સાથે મળીશું। વંદે માતરમ બાળકો।